રાહદારીઓના મોબાઈલ ફોન સૂટવનાર ટોળકીના ત્રણ ઇસમને વાપી એલસીબી ટીમે ઝડપી પાડ્યા. વાપી તથા સંઘ પ્રદેશ દમણના જુદા જુદા વિસ્તારોમાંથી રાહદારીઓના મોબાઈલ ફોન ઝુંટવીને ભાગતી ટોળકી સક્રિય બનેલી હોય જેને નાથવા માટે વાપી એલસીબી ટીમે વોચ ગોઠવી પેટ્રોલિંગ દરમિયાન ત્રણ ઇસમની ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અધિક્ષકની સૂચના આધારે વલસાડ એલસીબીના પીઆઈ બી ટી ગામિતના માર્ગદર્શન હેઠળ વાપી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે જીઆઈડીસી નજીક હાઈવે નંબર 48ના સર્વિસ માર્ગ ઉપરથી વગર નંબરવાળી બાઇક ઉપર પસાર થઈ રહેલા ત્રણ ઇસમોને અટકાવી નામઠામ પૂછા કરતા શ્રેયસ હરિચંદ્ર સત્વે ઉંમર 20 રહેક ટાંકી પડ્યા ગીતાનગર વાપી મૂળ મહારાષ્ટ્ર વિમલેશ ઉર્ફે અનીસ મોરારીલાલ યાદવ ઉંમર આશરે 19 રહે ચણોદ કોલોની વાપી મૂળ યુપી વીરકુમાર ઉર્ફે વીરસિંહ હરેરામસિંહ ઉંમર 21 રહે ટાંકી ફળિયા વાપી મૂળ બિહાર હોવાનું જણાવ્યું હતું. તેમની પાસે રહેલી મોટરસાઇકલ તથા અંગ ઝડપી કરતા 12 મોબાઈલ ફોન મળી આવ્યા હતા જે અંગે જરૂરી બિલ કાગળની માંગણી કરતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસે સીઆરપીસી 102 મુજબ માલ સામાન કબજે કર્યો હતો અને સીઆરપીસી 41(1)D મુજબ તેઓની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી જેમાં બાંદ્રા ઉદયપુર ટ્રેનમાંથી એક મોબાઈલ ફોન ચોરી કર્યાની આ ટોળકીએ કબૂલાત કરી હતી જ્યારે બીજા ફોન વાપી જીઆઈડીસીના હરિયા હોસ્પિટલ રોડ જે ટાઈપ રોડ હાઈવે તથા સંઘ પ્રદેશ દમણના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા રાહદારીઓના ફોન બાઇક ઉપરથી આવી ઝૂંટવીને ફરાર થઈ જતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ત્રણેય ઇસમો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.